આપણા શરીરની અંદર અલગ અલગ અંતસ્ત્રાઓ આવેલા હોય છે જેમાં આપણે જોઈએ કે માથાના ભાગની અંદર પીચ્યુટરી ગ્રંથિ આવેલી હોય છે જ્યારે ગળાના ભાગની અંદર થાઇરોડ ગ્રંથિ આવેલી હોય છે જ્યારે પેટના એટલે કે ઉદરના અંદરના ભાગની અંદર કિડનીના ઉપરના ભાગે એડ્રીનલ ગ્રંથિ આવેલી હોય છે જ્યારે યકૃતના નીચેના ભાગમાં સ્વાદુપિંડ નામની અંતસ્ત્રાવી ગ્રંથિ આવેલી હોય છે જ્યારે માદાના શરીરની અંદર જે જનનકોષો ઉત્પન્ન કરે છે તે અંડપિંડ નામની ગ્રંથિ આવેલી હોય છે જ્યારે પુરુષની અંદર જનનકોષો ઉત્પન્ન કરતી શુક્રપિંડ નામની અંતસ્ત્રાવી ગ્રંથિ આવેલી હોય છે સૌ આપણે જોઈએ કે પિચ્ચુટરી ગ્રંથિ કે જે માથાના ભાગમાં આવેલી હોય છે પિચ્છુટરી ગ્રંથિ એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે જે મગજ સાથે જોડાયેલ છે પિચ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રવતા અંતઃસ્ત્રાવ જનન અંગોને અનેક અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરવા માટે પ્રેરે છે પિચ્યુટરી ગ્રંથિ વૃદ્ધિ અંતઃસ્ત્રાવ પણ ઉત્પન્ન કરે છે જે વ્યક્તિની સામાન્ય વૃદ્ધિ માટે જરૂરી છે હવે જોઈએ થાઇડોડ ગ્રંથિ કે જે ગળાના અંદરના ભાગમાં આવેલી હોય છે થાઇરોડ ગ્રંથિમાં થાઇરોક્સિન નામનો અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે શરીરમાં થાઇરોક્સિન અંતઃસ્ત્રાવની ઉણપથી થાઇરોઈડનો રોગ થાય છે સ્વાદુપીન જે યકૃતના નીચેના ભાગમાં આવેલું હોય છે સ્વાદુપીન ઇન્સ્યુલિનનો સ્ત્રાવ કરે છે શરીરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ ઘટી જાય તો મધુ પ્રમેય એટલે કે ડાયાબિટીસનો રોગ થાય છે એડ્રિનલ ગ્રંથિ મૂત્રપિંડના ઉપરના ભાગમાં આવેલી હોય છે એડ્રીનલ ગ્રંથિ એડ્રિનાલિન નામનો અંતસ્ત્રાવ ઉત્પન્ન કરે છે એડ્રીનલ ગ્રંથિ રુધિરમાં ક્ષારની માત્રાને સંતુલન રાખવામાં તથા ગુસ્સો ચિંતા તથા ઉત્તેજનાની અવસ્થામાં તણાવની સ્થિતિને નિયંત્રણ રાખવાનું કાર્ય કરે છે આ ઉપરાંત સ્ત્રીના શરીરની અંદર અંડકોષો ઉત્પન્ન કરતી અંડપિંડ નામની અંતસ્ત્રાવી ગ્રંથિ આવેલી હોય છે જ્યારે પુરુષની અંદર શુક્રકોષો ઉત્પન્ન કરતી શુક્રપિંડ નામની અંતસ્ત્રાવી ગ્રંથિ આવેલી હોય છે